Hello friends, welcome back to this channel. So today we see about the drug interaction, how this medication interact with the other drugs and which medication not to be take with this medication. So aluminium, iron, calcium, zinc, magnesium and antacid medication decrease the absorption of ciprofloxacin and rifampicin. आ मेडिकेशन साथ जो सीक्रोफ्लॉक्सेशन अच्छा तो रिफामपिसिन આપવામાં આવે તો એબ્સોર્પ્શન ડિક્રીઝ થાય છે. મીન્સ આ મેડિકેશન સાથે જબાઉજી લિસ્ટેડ કરી મેડિકેશન ના આપવી જોઈએ એન્ડ સીરમનું કોન્સન્ટ્રેશન છે એ પણ સીક્રોફ્લોક્સેશનનું ડિક્રીઝ થઈ જશે. વિથ ધ ક્વિનોલોન એન્સેડ્સ, જો ક્વિનોલોન ડ્રગ્સ અને સાથે એન્સેડ આપવામાં આવે તો સીરમની અંદર કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થઈ જશે. મીન્સ નોન સ્ટેરોઇડ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ્સ ની સાથે ઇન ધ સીએનએસ એક્સાઇટેશન અક સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ વધારે એક્સાઇટ પણ થઈ શકે. મીન્સ એપિલેપ્સી પણ થઈ શકે. તો આફ્ટર ધ નર્સિંગ કેર ટુ અસેસ ધ હેડેક, ઇન્સોમિયા એન્ડ ડિપ્રેશન, પેશન્ટને હેડેક રહે છે કે નહીં, ઇન્સોમિયા મીન્સ સ્લીપ પેટર્ન ડિસ્ટર્બન્સ થાય છે કે નહીં, એટલે ડિપ્રેશન, આ બધી વસ્તુ આપણે અસેસ કરીશું. કે આફ્ટર ટુ સ્ટડી ધ લીવર ફંક્શન ઇફ ઇન્ક્રીઝ એએસટીઆરટી, લીવર એન્ઝાઇમની અંદર કોઈ અલ્ટરેશન થાય છે કે નહીં ચેક કરીશું. મીન્સ લીવર ડેમેજ છે કે નહીં ચેક કરીશું. તો અસેસ ધ ઇન્ટેક અને આઉટપુટ રેશિયો, પેશન્ટ કેટલો ઇન્ટેક લે છે અને કેટલો આઉટપુટ છે એ ડેલી એસેસમેન્ટ કરવાનું. એના કારણે કિડનીનું ફંક્શન નોર્મલ છે કે નહીં આઈડેન્ટિફાય થશે. એન્ડ ટુ અસેસ ધ એલર્જીક રિએક્શન, ફ્લશિંગ, રેશ અને અર્ટિકારિયા, પેશન્ટને કોઈ એલર્જીક રિએક્શન આવે છે કે નહીં એ ચેક કરીશું. ધ ફ્લશિંગ, ફ્લશિંગ મીન્સ ફેસ ઉપર રેડનેસ લાઈક ફીલ થશે. ધ રેશ મીન્સ સ્મોલ રેશિસ થશે. અર્ટિકારિયા એમાં પણ એવું થશે, સ્મોલ રેશિસ અને રેડનેસ થશે. એટલે ઇવાલ્યુએટ ધ થેરાપ્યુટિક રિસ્પોન્સ, આ પેશન્ટને મેડિકેશન લેવાથી કેટલું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે એ ચેક કરીશું. એન્ડ ટુ ટેક પ્લેન્ટી ઓફ ફ્લુઇડ્સ બાય માઉથ, માઉથ થ્રુ પ્લેન્ટી ઓફ ફ્લુઇડ લઈશું. વધારે પેશન્ટને પાણી પીવાનું કહીશું, એના કારણે કિડની ડેમેજ અથવા તો લીવર ડેમેજ ઓછું થાય. એન્ડ નોટ ટુ ટેક એન્ટાસિડ વિથ સિપ્રોફ્લોક્સાસિન વિથિન 2 hours ઓફ ડ્રગ ડોઝ ટેકન. આ મેડિકેશન સાથે એન્ટાસિડ ના લેવી જોઈએ અથવા તો જમ્યાના 2 કલાક પછી લેવી જોઈએ. બીકોઝ ફૂડ લેવાથી અથવા તો એન્ટાસિડ લેવાથી આ મેડિકેશનનું એબ્સોર્પ્શન ઓછું થઈ જાય છે. ટુ કમ્પ્લીટ ધ કોર્સ ઓફ ડ્રગ થેરાપી એઝ એડવાઇસ, પેશન્ટને જ્યાં સુધી આ મેડિકેશન કન્ટિન્યુ કરવાની હોય ત્યાં સુધી કન્ટિન્યુ કરવાની, વચ્ચેથી અચાનકથી મેડિકેશન ડિસકન્ટિન્યુ નહીં કરવાની, એના કારણે બોડી ઉપર એડવર્સ ઇફેક્ટ થઈ શકે. એ ટુ અવોઇડ સનલાઇટ, ફોટો સેન્સિટિવિટી મે અકર, સનલાઇટમાં જવાનું અવોઇડ કરવાનું, એના કારણે ફોટો સેન્સિટિવિટી પણ થઈ શકે. ફોટો સેન્સિટિવિટી મીન્સ તમે સનલાઇટમાં જાઓ છો તો સ્કિન ઉપર રેડનેસ અથવા તો સનબર્ન ટાઈપ થઈ શકે. ઓકે, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. ઇફ યુ લાઈક ધીસ વિડીયો, લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.